નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી બ્રજરાજ કુમારજી મહોદયશ્રીની અધ્યક્ષતામાં તેમજ મંગલ સાનિધ્યમાં શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત વ્રજ પેલેસ અતિથિભવન અને સર્વોત્તમ બેન્કટ હોલનું મંગલ ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાતના ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં વ્રજ પેલેસ અતિથિભવન અને સર્વોત્તમ બેન્કટ હોલની ઉદ્ઘાટન કરવામાં આવ્યું. વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા દેશ વિદેશના ભાવિકજનોની સુવિધા અર્થે અદ્યતન સુવિધા માટે અતિથિ ભવન અને બેન્કટ હોલનું નિર્માણ કરવામાં આવ્યું. આગામી 21મી તારીખને રવિવારે ઈશા ઠકરાર્સ ક્રિષ્ના કિડ્સ સ્કૂલનું ઉદ્ઘાટન અને ભક્તિ સંગીત સંધ્યા સહિત વડોદરા શહેરના નાગરિકો દ્વારા પસંદ કરેલા લોકલાડીલા સાંસદ અને વીવાયોના પ્રમુખ ડૉક્ટર હેમાંગ જોશીની ઉપસ્થિતિમાં શપથવિધિ યોજાશે. ત્યારે 19 જુલાઈના રોજ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં નૂતન અતિથિ ભવન બેન્કટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે નવનિર્મિત વ્રજ પેલેસ અતિથિ ભવન અને સર્વોત્તમ બેન્કટ હોલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ શ્રી હર્ષભાઈ સંઘવી, ગૃહમંત્રી ગુજરાત અને અતિથિ વિશેષ તરીકે શ્રી વિજયભાઈ શાહ, શ્રીમતી પિંકીબેન સોની, શ્રી ચિરાગ બારોટ, ડૉક્ટર શીતલ મિસ્ત્રી, શ્રી બાલકૃષ્ણ શુક્લ, ડૉક્ટર હેમાંગ જોશી, શ્રીમતી રંજનબેન ભટ્ટ પૂર્વ સાંસદ, શ્રી કેયુરભાઈ રોકડિયા, શ્રી મનીષાબેન વકીલ, શ્રી શૈલેષભાઈ શોટ્ટા, સાથે જ ડૉક્ટર મિતેશ શાહ, હર્ષભાઈ શાહ, સિબિતભાઈ શાહ, મનીષભાઈ પંડ્યા, સરગમભાઈ ગુપ્તા, દર્શનભાઈ બેન્કર, પારુલબેન બેન્કર, આ તમામ જે મહાનુભાવો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજકુમારજી મહોદયશ્રી, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. વડોદરા ભારતીય જનતા પાર્ટીના અને વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હું વંદન કરું છું કે હું સ્વયં વ્રજમાં તો નથી જઈ શક્યો, પરંતુ વ્રજ ધામમાં આજે આવીને હું ક્યાંક ને ક્યાંક કંઈક સારું કરવાની પ્રેરણા પ્રાપ્ત કરી છે. હું તો સુરત થી આવ્યો તોય મારો અવાજ તમારાથી મોટો છે. વ્રજ પેલેસ ભવન તેમજ સર્વોત્તમ બેન્કવેટ હોલના ઉદ્ઘાટન પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત, જેમનું માર્ગદર્શન આપણા સૌ માટે હંમેશા ખૂબ જ પ્રેરણાદાયક રહે. પૂરો કાલ હતો અને એ કોવિડના સમયમાં જ્યારે સગા સંબંધીઓ એકબીજાનો ચહેરો જોવા તૈયાર નહોતા, એવા સમયે વીવાયો દ્વારા રાજ્યના હજારો લાખો નાગરિકોની મદદમાં યુથ ઓર્ગેનાઇઝેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. રાજ્યના હજારો લાખો નાગરિકો વતી હું વલ્લભભાઈ યુથ ઓર્ગેનાઇઝેશનને આભાર માનું છું. તમે કલ્પના કરો કે કેવી વિકટ પરિસ્થિતિ, અને આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે મેં આપને કહ્યું એ પ્રકારે સગા સંબંધીઓ એકબીજાના ચહેરા જોવા તૈયાર નહીં, કહીને તમે કલ્પના કરો કે કેવી વિકટ પરિસ્થિતિ, અને આ વિકટ પરિસ્થિતિમાં જ્યારે મેં આપને કહ્યું એ પ્રકારે સગા સંબંધીઓ એકબીજાના ચહેરા જોવા તૈયાર નહીં. આચાર્યજીની પ્રેરણાથી આ હજારો વીવાયોના યુવાનોએ પોતાના જીવનને જોખમમાં મૂકીને માનવતાને બચાવવાનું કાર્ય હાથમાં લીધું. હું આજે આપ સૌની સમક્ષ એક વાત મૂકવા માંગુ છું. એક સામાજિક દૂષણ, જે દૂષણ વેસ્ટર્ન કન્ટ્રીઝની અંદર એક ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે, અને એ દૂષણની સામે આપણે અભિયાન તરીકે ક્યારેય ના જીતી શકીએ. ડ્રગ્સનું દૂષણ અને દૂષણની સામે રાજ્ય સરકાર અભિયાન નહીં પરંતુ લડાઈ લડી રહી છે, અને એ લડાઈમાં આ સૌ યોદ્ધાઓ આવનારા દિવસોમાં આપણા રાજ્યના યુવાનો ક્યારેય કોઈ ડ્રગ્સના દલદલમાં ના ફસાય તે માટે સરકાર અને સમાજ
સાથે મળીને લડાઈ લડશે અને આ લડાઈમાં જીત દાનવોની સામે માનવોની જરૂરથી થશે. શાંતિ, સલામતી, સુરક્ષા, સમૃદ્ધિ જ્યારે જ્યારે દર્શન કરો ત્યારે સ્વાર્થી નહીં થઈ જતા, માત્ર પોતાના માટે બધું આપી લો પ્રભુજી એવું નહીં, મને તો પ્રભુજી સુખ શાંતિ આપો, પરંતુ સાથે સાથે મારા રાજ્યની શાંતિ, સલામતી, સુરક્ષા અને સમૃદ્ધિ આ જ રીતે આગળ વધતી જાય એવી બી પ્રાર્થના જરૂરથી કરે છે. પોલીસ ગુજરાત સરકાર છેલ્લા 2 વર્ષમાં હજારો કરોડનું ડ્રગ્સ પકડવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. ભારત પાકિસ્તાનની બોર્ડર હોય કે રાજ્યના ખૂણે ખૂણે તમામ દિશાએ ડ્રગ્સ પકડવાની કામગીરીમાં ગુજરાત પોલીસના સૌ અધિકારીઓએ ભારત પાકિસ્તાનની બોર્ડર પર જઈને ભર તડકો હોય, ઠંડી હોય, ભારે વરસાદ હોય, દરિયાના ભારે મોજાની વચ્ચે 4-5 દિવસ સુધી રાહ જોઈને એ પાકિસ્તાનીઓ આપણા દેશમાં આપણા રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડવાની કોશિશ કરીને સેન્ચ્યુરીની નજીક પહોંચવા આવ્યા છે. સેન્ચ્યુરીની નજીક આપણે આ પાકિસ્તાનીઓને પકડીને રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડવાની કોશિશ કરનાર લોકોને પકડીને જેલના હવાલે બંધ કર્યા છે. અનેક લોકોને સજા બી થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં વડોદરાની અંદર આ અભિયાન શરૂઆત કરવાની છે. સૌ સમાજને સાથે લઈ વોલ્વો બસ કઈ રીતે શ્રીનાથજી તમને સૌને દરરોજ દર્શન માટે લઈ જાય તેની વ્યવસ્થા માટેનો આજે હું એલાન કરું. પણ તમે દર્શન કરવા જાઓ તો સાથે સાથે મારા વતી બી દર્શન કરી લેજો થોડા, કે વડોદરામાં દર વખતે આવતા હતા તો સર્કિટ હાઉસ રહેવું પડતું હતું, પણ વડોદરામાં એક ઘર મારું અહીંયા બી થઈ ગયું તે બદલ સૌનો આભાર. ગુજરાત શ્રી જીજી ઇન્દિરા બેટીજી મહોદયાશ્રી દ્વારા સંસ્થાપિત વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટના તત્વાવધાનમાં કાર્યરત રજધામ આધ્યાત્મિક સંકુલ, જેમાં નવનૂતન બ્રજ પેલેસ, અતિથિ ભુવન તેમજ સર્વોત્તમ બેન્કવેટ હોલનું દબદબાભેર ઉત્સાહસભેર વાતાવરણના અંદર મંગલ ઉદ્ઘાટન ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના હસ્તે કરવામાં આવ્યું. સાથે સાથે વડોદરાના રાજકીય, સામાજિક, શૈક્ષણિક બધા જ મહાનુભાવો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો આજે આ કાર્યક્રમના અંદર ઉપસ્થિત રહીને આ દિવ્ય ઉદ્ઘાટન સમારંભને સફળ બનાવ્યો છે.